રાજકોટ ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલી દ્વારા ફી વધારા મામલે ડીઓ કચેરીમાં વિરોધ દર્શાવાયો રાજકોટ ની સમસ્ત ધોળકિયા સ્કૂલ ના બાળકો ના વાલીઓ દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર આ આવેદનપત્રમાં જીગી ધોળકી સ્કૂલ ના બાળકોના વાલીઓ કરી રહ્યા છે કે સ્કૂલ માં સી નિયમ વિરુદ્ધ ફી વધારો વીસ ટકા બેતાલીસ હજાર મુજબ એફઆરસી માં જોડાય અને વાલીઓને અંધારામાં રાખી ફી ની મંજૂરી મેળવવાની હીરા કમાણી હોય તો વાલીઓના હિતના નિર્ણય વહેલી તકે આવે અને સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોને અને વાલીઓને ફી બાબત માટે હેરાન ન કરે તેવી તેમની નમ્ર અરજ છે અત્યારે સ્કૂલ સંચાલકોએ એલकेजी થી ધોરણ 12 સુધી જે 20% નો વધારો કરેલ છે તે પાછો ખેંચી અને જૂની ફી પ્રમાણે FRC માં રજૂઆત કરે તે યોગ્ય કહેવાય સ્કૂલ સંચાલકો ફી ની પૂર્તિ માહિતી વાલીઓને આપતા નથી તથા ટ્યુશન સ્પોર્ટ્સ કે અન્ય કોઈ પ્રવૃત્તિ સ્કૂલ માં ન ચાલી હોવા છતાં તેની ફી ઉઘરાવે છે તે યોગ્ય નથી તથા રૂપિયા 35000 ની ફી કે રૂપિયા બેઠ

એમ છે કે ભાઈ મિટિંગમાં ગયા છે હમણાં પાંચ મિનિટ માં આવે છે એમનું હજી પાંચ મિનિટ ક્યારે થશે તો અમને હજી ખ્યાલ નથી આવતો કાંઈ અને અગાઉ અમે આની પહેલા ઘણી વખત અરજી કરેલી છે પણ એમનો કોઈ પણ જાતનો હજી જવાબ નથી આવેલો અને બુધવારે અમે એમની અને આ એફઆરસી વગર જ ફી વધારો છે અને બુધવારે અમે એમની સાથે સ્કૂલેથી સ્કૂલ સંચાલકોની સામે જ વાત કરેલી હતી કે ભાઈ આટલો વીસ ટકાનો વધારો જે કરેલો છે તમે એની વિરુદ્ધ શું નિર્ણય લીધા તો સાહેબે એમ કીધું હતું કે તમે અમને લેખિતમાં આપી જાઓ તો અમે એમની ઉપર એક્શન લેશું ત્યાંથી પણ અમને કોઈ જવાબ મળેલો નથી એમ કે છે કે ભાઈ ત્યાં અમે જે શિક્ષક અધિકારી જે ડીઓ સાહેબ છે એમને તમે રૂબરૂ જઈને વાત કરો તો ત્યાંથી જ કોઈ વાતચીત આગળ વધશે એમ કીધું છે હવે તો જો જોઈ છે આમાં નિવાડો જો સરકાર અમને વાલીઓને જે હેરાન કરવાનું બંધ કરજે સમજે સાથ સરકાર આપે તો જ અમને આમાં ન્યાય મળે એમ છે વાલી તરીકે તો કહેવામાં એ જ આવે છે કે જો બધા વાલી સમજીને બધા વાલીને ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવું એ એક જ વાલીઓ પ્રત્યે જોવું જોઈએ છે ન્યૂઝ ગુજરાતી સાથે ભૂપેન્દ્ર પાટીલ સાથે દિપાલી આહિર રાજકોટ